વલસાડની ઇન્ડિયન ફર્સ્ટ ફેમિલી ગ્રુપ દ્વારા પર્યાવરણની જાળવણી અને ગ્લોબલ વોર્મિંગની અસર દૂર કરવા માટે 5000 જેટલા વૃક્ષો રોપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વલસાડના જુચવા ગામ ખાતે ઇન્ડિયન ફર્સ્ટ ફેમિલી ગ્રુપ તથા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વલસાડ પ્રાંતાધિકારી કેજે ભગોરાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં એક સાથે 5000 જેટલા વૃક્ષોનું રોપાણ કરી સમાજને પર્યાવરણની જાળવણીનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો. રાજન પટેલ. રાજન, ઇન્ડિયન ફર્સ્ટ ફેમિલી એ શું છે અને થોડી માહિતી આપો. ઇન્ડિયા ફર્સ્ટ ફેમિલી એ કોઈ એનજીઓ કે કોઈ સંસ્થા નથી. ઇન્ડિયા ફર્સ્ટ ફેમિલી એ એક વિચારધારા છે કે જેમાં ફક્ત અને ફક્ત એવા લોકો જોડાયા છે કે જે ફક્ત અને ફક્ત પહેલાં પ્રથમ ઇન્ડિયાને મહત્ત્વ આપે, ત્યાર પછી બીજી વસ્તુ. અમે કોઈક જાતિ નથી, ધર્મ નથી, જસ્ટ બધા જ વ્યક્તિ એક સમાન રાખે છે અને વિચારધારા બધાની સેમ જ છે કે ઇન્ડિયાનું ફર્સ્ટ કરવું છે. જે પણ વિચારધારા છે એ ઇન્ડિયા ફર્સ્ટ ફેમિલીની આ વિચારધારા છે અમારી. ઇન્ડિયા ફર્સ્ટ ફેમિલી બીજી અન્ય કયા કાર્યોમાં આગળ વધશે? ઇન્ડિયા ફર્સ્ટ ફેમિલી એક તો અમે ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ, વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ. ત્યાર પછી અમે એક સહાયતાની દિવાલ ધરમપુર ખાતે ચાલુ કરેલી છે કે જેમાં કે દરેક વ્યક્તિઓ કે જેમની પાસે વધારાના કપડાં હોય એ લોકો તે જગ્યાએ મૂકી જઈ શકે છે અને જે ગરીબ, જે લોકોને ખરેખર આ વસ્તુની જરૂર છે એ લોકો ત્યાં મુક્તપણે લઈ જઈ શકે છે. પછી અમે વલસાડમાં એક કુપોષણને લઈને પણ એક ચાલુ કર્યું છે કે જેમાં તમે આજે જાણતા હશો કે એપ્રોક્સ 20 લાખથી વધુ નાના બાળકો, 1 થી 5 વર્ષના નાના છોકરાઓ કુપોષણને લઈને મરી જાય છે. આજરોજ ઇન્ડિયા ફર્સ્ટ ફેમિલી ગ્રુપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વલસાડ તાલુકાના પાથરી ખાતે આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગ્રામજનોને સાથે રાખીને ઇન્ડિયા ફર્સ્ટ ફેમિલીનું જે ગ્રુપ છે એમના સદસ્યો અને ગ્રામજનો સાથે રહીને આજે 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. એક સારો સંદેશો એ ફેલાવવા માંગે છે કે આજે ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો એ ખૂબ જ આવશ્યક છે. જેટલા વધુ વૃક્ષોનું વાવેતર થાય એ આશય સાથે જ આ ઇન્ડિયા ફર્સ્ટ ફેમિલી ગ્રુપ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે ખૂબ સરાહનીય છે. આજે આ 5000 વૃક્ષોનું વાવેતર થયું છે. આ સિવાય પણ અલગ અલગ ગામોમાં ઇન્ડિયા ફર્સ્ટ ફેમિલી ગ્રુપ દ્વારા કાર્યક્રમ યોજી અને ખેડૂતો અને અન્ય લોકોને પણ સાથે સામેલ કરી અને વધુ વધુ વૃક્ષોનું વાવેતર થાય, તેનું જતન થાય અને પર્યાવરણની જાળવણી થાય તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે. વૃક્ષારોપણ કાર્યક્રમ અલગ અલગ જગ્યાએ કરીએ છીએ. એક ગુંડલાવમાં કર્યું 300નું, પછી કોચવાડામાં 300નું કર્યું અને ગોરવાડામાં 400નું કર્યું. અલગ અલગ સ્કૂલોમાં જઈને અમારા વોલેન્ટિયર્સ વૃક્ષારોપણ વિશે બાળકોને માહિતી આપે છે અને વૃક્ષારોપણ અમે છોકરા પાસે પણ કરાવીએ છીએ. આજે અમે અહીંયા પાથરી ગામે એક સાથે 5000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી રહ્યા છીએ, લોકોનો અને ગામ લોકોનો સાથ સહકાર લઈને. જગુભાઈ, તમારી સાથે કેટલા યુવાનો જોડાયા છે અને આ પ્રેરણા તમને કેવી રીતે મળી? અમારી સાથે ટોટલ 100 યુવાનો જોડાયા છે. આપણા દેશમાં ઘણું વાયુ પ્રદૂષણ છે, ઘણું પાણીની તકલીફ છે, તો એના માટે આપણે યુથ ભેગા થઈને કંઈક દેશ માટે કરીએ એના માટે બહુ વખતથી મગજમાં આવતું હતું. તો પછી બધા ફ્રેન્ડ લોકો સાથે ભેગા થઈને આ એના માટે સ્ટાર્ટ કર્યું છે દેશ માટે. આવનાર નવી પેઢી માટે કોઈ મેસેજ? વૃક્ષો, દરેક વ્યક્તિ રીતે એક વૃક્ષ વાવો અને આપણા દેશને અને આપણા દેશના લોકોને મદદરૂપ.